बढ़िया पास नामनगर गांव में बेमित्रो वर्षोनी रहल छे कहसे के एक मित्र जाते मुस्लिम जेव जिला 35 वर्षीय पटेल छे जेव नानपण ना भेरु जमना जीवन ना उतार चढ़ाव बन्ने नी दोस्ती नी कहानी खरेखर एक बीजा माटे प्रेरणादायक छे। अमरेली जिला ना वडिया नजीक आवेल अमरनगर गांव में बेमित्रो वर्षोनी जुगल जोड़ी तरीके ओळखाय छे जारे एक मित्र जाते मुस्लिम हारू न भाई आलमभाई मुगल जेवचला 35 वर्षथी पटेल मित्र प्रवीणभाई नरसिंहभाई कोटड़िया जेओ नानपणना भेरू जेमना जीवनना उतार चढ़ाव बन्नेनी दोस्तीनी आ कहानी खरेखर एक कहानी बीजाने प्रेरणादायक छे। एवा दिलोजान दोस्त के 35 वर्षथी बेगाने बेगा हरवु फरवु जमवु परिवार साथे जवु साथे ने साथे एक दोस्त बॉम्बे गयो धंधार्थे त्यां न गम्यो अने तेड़ाव्यो त्यां एक मुस्लिम परिवार અને એક ખેડૂત પરિવાર ઘર પરિવારે આ પણ દોસ્તીને બિરદાવી ઘરમાં કાંઈ મીઠાઈ બની હોય મિત્રને ઘરે બોલાવી જમાડ્યા મિત્રને બીજો ટ્રક લેવો છે તો બીજા મિત્રએ દાઢી વધારી કે જ્યાં સુધી બીજો ટ્રક મારો મિત્ર ના લે ત્યાં સુધી હું દાઢી નહીં કરાવું એવી ટેક લીધી છે ત્યારે દોસ્તી લોહીનો સંબંધ નથી દોસ્તી દિલનો સંબંધ છે કોઈને કહી ન શકાય એ દોસ્તને કહી શકાય દોસ્ત એ છે કે જેની સામે હસી શકાય નહીં પરંતુ તેની સામે રડી પણ શકાય એ દોસ્તી છે આવા મિત્રો જિંદગીમાં હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે છે ઇબાદત અને ખુદા મળે છે મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે નથી જતો મંદિર કે નથી જતો મસ્જિદ નથી જતો ચર્ચ મિત્રોના દિલમાં જ દેવતા મળે છે વસુ છું જ્યારે ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે હે કુદરત આભાર તારો કે આવી મિત્રતા આપી આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી દુનિયામાં લોહીના સંબંધ પણ તૂટી જાય છે પણ મને દોસ્તીમાં કેવી પવિત્રતા આપી હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી કે મારા ઘરે એને ખાવાની છૂટ એના ઘરે મારા ખાવાની છૂટ છે હું ખાલી એમ જઈને કહું કે મારે ખાવાનું કરી નાખજો એટલે એને કરી નાખવાનું હોય કે મારા ઘરે હું કદાચ હાજરી મારી ન હોય અને એ આવે તો પણ એમ અમારા ઘરે બની જાય એના માટે ખાવાનું કોઈ દિવસ એવો અભાવ નહીં કે ભાઈ કાલ આવ્યો હતો ને આજ કેમ ખાવા આવ્યો એવું નહીં કે મિત્રતા છે આપણી અને આમ આમ જળવાઈ રહી એવી અમે કઈ રે મિત્રતાના નાતે મારે એને લખી હાલ જ નહીં હાલની તારીખમાં હું એને દિવસમાં એક દિવસ ન મળું ને તો મને એમ થઈ ગયા કે અઠવાડિયું ઉઈ ગયું દહ દીધી ગયા એને ગોતવો પડે મારે બાકી ગોતી નહીં એને મળીને એકબીજાના સુખ દુઃખની વાત ગમે ત્યારે જીવનમાં કોઈ અમને એકબીજાને કંઈ તકલીફ પડી હોય સુખ દુઃખ થયું હોય તો અમે બેહીને ચર્ચા બે કરી અને એનું એકબીજા હિંમત પ્રોત્સાહન આપી અને એ વસ્તુને આગળ હકાલી અમે ખાવા પીવા તો અમે એકબીજાને ઘર જેવું ખાવ ઘર જેવું મારી ઘેરે કાંઈ પણ મીઠાઈ બનાવી હોય હાથે બનાવી હોય અને ચાય કરીને ઘેરે લઈ જાઉં કે હાલ તો દેહી ચખાડવા ચખાડવાની પેશીને ખબર પડે હું માપમાં આપું મારો મિત્ર જો ને વધારે ખાઈ જઈતો માપથી પ્રેમથી ને માપથી આપું ડાયાબિટીસ હા મને પછી એની ઘેરે હું આવું રાજુ કારિયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી